perjuangan gitu ya. Tadi ada एक नवा पाठ में चर्चा करवानी छे पांच दाना आ पाठ एक बोध कथा तरीके ओळखी शकाय जीवन नी अंदर दरेक व्यक्ति में कोठा सोच होवी जोईए समझण होवी जोईए आपणे तरह होशियारी ना होय तो आपणे जीवन में कशुं करी शकता નથી. એટલે એવી આવડત અને કોઠા શુદ્ધ કોને કહેવાય એ સમજાવતો પાઠ એટલે આ પાંચ દાણા. પાઠની શરૂઆતમાં આપણે વાત કરીએ કે ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. દૂર દેશાવર સાથે તેમનો વેપાર ચાલતો હતો. એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું. આમ છતાં શેઠ ગણતરીવાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ના હોય તો અઢળક ધન પણ ખોટી જાય. અહીં જે પાઠમાં જે શેઠનું નામ લીધું છે એનું નામ છે ધનપાલ શેઠ. સરદાર છે આ એક શબ્દ છે દેશાવર. દેશાવરનો અર્થ શું થશે ભાઈ? હા, દેશાવર એટલે વિદેશ. વિદેશ દૂર દૂર સુધી અનેક દેશોમાં એનો વેપાર ચાલતો હતો. મોટા વેપારી હતા. પોતાના ભારતમાં જ નહીં પણ બીજા દેશોમાં પણ એમનો મોટા પાયાનો વેપાર ચાલતો હતો. અહીં લખ્યું છે કે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. એમના ઘરમાં લક્ષ્મીની છોડો રૂઢિપ્રયોગ છે. લક્ષ્મીની છોડો ઉછળતી એટલે આગળ નીચે કહ્યો નહીં. ચિંતા હતી એમને હતી કે એમના દીકરાઓ જે અવો છે ચાલાક છે કે ગર્ભ છે
ઇકો જોવું જોઈએ ને ઘર લખો એટલે ઘર સાચવનારી એમને થયું કે મારે એનું પારખું લેવું પારખું પરીક્ષા કરવી પડશે આ વિદ્યાર્થી બહુ એવી સમસ્યા છે કે નહીં એના માટે અમે પારખું લેવાની ઈચ્છા છે પરીક્ષા લેવાની ઈચ્છા છે દીકરાઓની ગોહોની અને એમના એના માટે અમે એક યુક્તિ આઈડિયા વિચારે હવે એક દિવસ એવું થયું એક દિવસ છે ચારે ગોહોને બોલાવીને કહ્યું બેટા હું આજે તમને દરેકને ડાંગરના આ પાંચ પાંચ દાણા આપું છું કોઈક વારે દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ માટે અનાજ ના દાણા જતન કરીને સાચવી રાખજો એટલું કહી એમણે દરેક ગૌને પાંચ પાંચ દાણા આપી વિદાય કરી ગૌઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ મોટી બહુ જરા ઓછા છડી અને છીછરી બુદ્ધિની હતી એને થયું તો સાહેબ કેવા જીણા જીવના છે આપી આપીને ડાંગરના પાંચ દાણા આપ્યા એમ વિચારી દાણા બારી બાર ફેંકી દઈ તો નિરાંતે સુઈ ગઈ સસરાજીની વાતનો મર્મ એ સમજી ગઈ નહીં આજે શેઠ હતા એને પોતાની બહુની પરીક્ષા લેવા માટે દરેક બહુને પાંચ પાંચ દાણા અને કહ્યું કે ભાઈ આ પાંચ દાણા હું તમને આપું છું આ તમારે સાચવી રાખવાના હું જ્યારે માગું ત્યારે પાછા આપવાના ચારે બહુ તો દાણા લઈને હસ્તી ચાલી ગઈ હવે સૌથી મોટા દીકરાની સૌથી મોટી બહુ હતી એ કેવી હતી હા એવા સ્વભાવની હતી છાન છડી છાન છડી એટલે ઉદ્ધર હતી કોઈનું બહુ માન રાખે નહીં સમય તેને ગમે તેમ બોલી દે ક્યાંય વિચાર્યું કે આ સસરાજી આપી આપી પાંચ દાણા આપ્યા એ ગળેમાં આપતું હતું ને સોનાની બંગડી આપી હોત કે કંઈક સારી વસ્તુ આપતી હોત તો એ સારું પાંચ દાણા શું કરવાના અને સસરાનો જે મર્મ હતો મર્મ એમને સસરાને જે કહેવું હતું એ મર્મ એ સમજી શકી નહીં અને દાણા તો બારી બાર ફેંકી ગયા અને એને ચિંતા કર્યા વગર સૂઈ ગઈ હવે આગળ બીજા છોકરાની રોગનો વાર આવ્યો બીજા છોકરાની રોગ જરા લાગણી વાળી હતી પણ લહેરી હતી એને થયું સસરાજીએ ભલે પાંચ દાણા આપ્યા તો પ્રસાદી કહેવાય એને મામૂલી ચીજ બનીને ફેંકી ન દેવાય પાછા માગશે ત્યારે જોઈ જશે કોઠામાંથી કોઠારમાંથી કાઢીને બીજા દાણા આપતા વાસી લાગશે જો વિચાર કરતી દાણા ખોલીને પણ ખાઈ ગઈ એને પણ સસરાજીની વાતનો મર્મ સમજાયો નહીં સસરાજીની જે વાત હતી એનો મર્મ મર્મ એટલે રહસ્ય બીજા નંબરની બહુ હતી એ થોડી સીધી સાદી હતી પણ પોતાના સસરાજીને એની લાગણી હતી એને થઈ કે સસરાજી પાંચ દાણા તો આપ્યા છે આ પાંચ દાણા ફેંકી ના દેવાય એ તો પ્રસાદી કહેવાય સસરાજીની પ્રસાદી છે એને જો હું રાખીશ તો સડી જશે એટલે એણે શું કર્યું ખાઈ ગઈ જ્યારે સસરાજી માંગશે ત્યારે કોઠારમાંથી કાઢીને આપી દઈશું એમાં સસરાજી પછી ખબર પડશે નહીં એમ કરીને તો ખાઈ ગઈ હવે આ રીતે ત્રીજા છોકરાની જે બહુ હતી એણે શું કર્યું તો એ ઝીણા જન સ્વભાવની એણે વિચાર્યું સસરાજીએ આપેલા પાંચ દાણા લાકડીમાં મૂકીને સાચવી રાખવા અને માંગે ત્યારે લાકડી ખોલીને કાઢી આપવા એમાં કંઈ મોટી વાત નથી એમ વિચારીને એણે એ દાણાને લાકડીમાં મૂકી સંઘરી રાખ્યા ત્રીજી બહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકે ત્રીજા દીકરાની બહુ કેવા સ્વભાવની હતી ઝીણા સ્વભાવ ઝીણા સ્વભાવના હોય
અંજુસ નહીં પણ કલ્પસર વસ્તુ પોતાની પાસે હોય ને કાળજી રાખે ઘણા છોકરા એવા હોય કલ્પસર ગયા કે એને મમ્મી પપ્પાએ મેસિંગ લઈ આપી હોય રબર લઈ આપી હોય તો કાળજી કેવું આપે કારણ વગરની છોલછોલ ના કરે અને ઘણા એવાય હોય કે રોજ ચાલીને શીરો વાપરે પટકી જાય ફેંકીને હા તો આ બહુ બધી કર્કશની હાન કર્કશન વાળી હતી એણે વિચાર્યું કે ભાઈ સસરાએ જે દાણા આપ્યા છે એ દાણા આ રીતે વેડકી તો ના દેખાય ફેંકી પણ ના દેવાય એટલે એણે એનો સંગ્રહ કરી રાખ્યો ડાબડીમાં મૂકી અને એના કબાટમાં મૂકી દીધા જ્યારે પણ માગશે ત્યારે હવે સૌથી નાના દીકરાને બહુ ચતુર અને સમજું હતું એને થયું સસરાજીની વાતમાં કંઈક ઊંડો મર્મ હોવો જોઈએ આ દાણા સંગ્રહી રાખવા એ વાત સાચી પણ સંગ્રહેલા દાણા વખત જતા બગડી જાય એના કરતાં એ દાણા ખેતરમાં વવડાવી દઉં તો પણમાંથી મણ થતા અનાજને કેટલી વાર અને સસરાજીને પણ એ જરૂર ગમશે સૌથી નાના દીકરાની બહુ બધી નિશાળી ખૂબ જ ચતુર અને હોશિયાર છે એને કહ્યું કે ભાઈ સસરાજીએ આ દાણા આપ્યા છે કંઈક વાતમાં મર્મ છે તમને પડે છે આપણા વડીલો આપણા માતા પિતા દાદા દાદી આપણને કંઈ સલાહ આપતા હોય એ સલાહ વિચારવી પડે વડીલો આપણને કંઈક કહેતા હોય તો એમાં કંઈક તથ્ય તો હોવું જોઈએ જ એમને એમ કંઈ કશું કહે નહીં ને હા એટલે આ વિચાર્યું કે ભાઈ સસરાજીના દાણા છે એ દાણા જો આ રીતે મૂકી રાખીશું તો કંઈ કશા કામના નથી એના કરતાં એને ખેતરમાં વવડાવી દઈએ તો ઉગશે અને પણમાંથી મણ થશે પણમાંથી મણ તો એટલે દરેક વિદ્યાર્થીએ લખી કાઢવાના જય સ્વામિનારાયણ.